અરવલ્લીની ગિરિમાળામાં બોલમારી અંબેના જય અંબેના નાથી ગુંજી રહી છે અને ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરવા માટે થનગની રહ્યા છે। દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવા મહિનાની પૂનમ નિમિત્તે 7 દિવસીય મહામેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરે છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો પેદલ યાત્રા કરી માના ચરણોમાં શીશ નવાવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં સંઘો પણ યાત્રાધામ અંબાજીમાં આવી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। ત્યારે ગત વર્ષે કોરોનાને લઈ અંબાજી ભાદરવી પૂનમનો મહામેરો મોકૂફ રાખવામાં આવ્યો હતો, જેથી કરીને ભક્તોએ પણ માના દર્શનથી વાકેફ રહ્યા હતા। આ વર્ષે આમ તો મેરો મોકૂફ છે, પણ ભક્તોની શ્રદ્ધા આઠેશ ન પહોંચે તે માટે અને ભક્તોના માના દર્શન કરવાની છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ભક્તો પણ પેદલ યાત્રા કરી માના ધામમાં પહોંચવા માટે થનગની રહ્યા છે। આજે અરવલ્લીની ગિરિમારાઓ બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે અને દૂર દૂરથી સંઘો પણ માં અંબાજીના ધામ તરફ આગળ વધી રહ્યા છે। એક સંઘના આયોજકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી આ સંઘ લઈ અમે અંબાજી આવીએ છીએ અને અમારા આ સંઘમાં 200 કરતાં વધુ લોકો હોય છે, પરંતુ કોરોના ગાઈડલાઇનનું પાલન થાય તે માટે આ વખતે અમે માત્ર 50 લોકો સાથે માં અંબાના ધામમાં આવ્યા છીએ। બોલમારી અંબે જય જય અંબેનાથ સાથે ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ ભક્તોને ખાવા પીવા તેમજ ચા નાસ્તાની સુવિધાઓ પણ વિવિધ સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવે, ત્યારે કોઈ લોકોને તકલીફ ન થાય તે માટે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે અને નિઃશુલ્ક મેડિકલ સેવા પદયાત્રીઓની કરવામાં આવી રહી છે। ભાદરવી પૂનમનો યાત્રાધામ અંબાજી ખાતે ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને ભાદરવી પૂનમ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામમાં શીશ નવાવે છે, ત્યારે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનો કહેર યાત્રાધામ અંબાજી ખાતે જોવા મળે છે અને દર વર્ષની કરતાં આ વર્ષે ખૂબ જ ઓછી માત્રામાં લોકોએ માં અંબાના દર્શન માટે આવ્યા છે, ત્યારે દર્શન કરવા આવતા લોકોને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે મંદિર પરિસરમાં પણ પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। પેદલ યાત્રા આવતા લોકો તેમજ ભક્તોને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી અંબાજી આજુબાજુના કેટલાક રસ્તાઓ પર પ્રાઇવેટ વાહનો બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે। સુરેશ ગલચર છેલ્લા 22 વર્ષથી 150 માણસનો સંઘ લઈને અહીંયા સિદ્ધપુરથી અંબાજી પગપાળા આવે છે। સુંદર સુંદર અને સારી એવી સગવડો સાથે ગયા વર્ષે કોરોના કારણે અમે આવ્યા નહોતા, પાછા આ વર્ષે આવી ગયા।